નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. જિલ્લાના પ્રભારી મંત્રી ગણપત વસાવાએ આજે એક સારી જાહેરાત કરી છે. તેમની જાહેરાત મુજબ નવસારી જિલ્લામાં દરેક ગામમાં એક આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવશે. ગામમાં કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિઓ અત્યાર સુધી હોમ આઇસોલેશન અંતર્ગત તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા હતા, પરંતુ હવે આવા વ્યક્તિઓ તેમના ઘરને બદલે આવા આઇસોલેશન સેન્ટરમાં જ રાખવામાં આવશે અને ત્યાં જ તેમની શુશ્રૂષા કરવામાં આવશે. આ માટે ગ્રામ પંચાયતના સારાના હોલો અથવા તો અન્ય કોઈ હોલ હોય ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. ગ્રામ પંચાયતના સરપંચ અને અન્ય હોદ્દેદારો આ માટે વ્યવસ્થા ઊભી કરશે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને અન્ય જે સ્ટાફ છે તે આવા દર્દીઓને સારવાર આપશે. આને લઈને જે લોકો ઘરમાં જ હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લઈ રહ્યા હોય છે તેઓ ઘરના પરિવારના અન્ય લોકોના સંપર્કમાં આવવાથી અન્ય લોકોને પણ સંક્રમિત કરતા હોય છે, ત્યારે સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે ગામે ગામ વ્યવસ્થા ઊભી કરવા આજે પ્રભારી મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી છે. નવસારી જિલ્લા માટે આજે સારા સમાચાર એ છે કે નવસારી જિલ્લામાં જ હવે આરટીપીસીઆરનો ટેસ્ટ થશે. કોરોના માટે જરૂરી એવો આરટીપીસીઆરનો ટેસ્ટ અત્યાર સુધી નવસારીમાં સેમ્પલ લઈ તેના માટે સુરતની લેબોરેટરીમાં મોકલવામાં આવતો હતો. પરિણામે 2 કે 3 દિવસ બાદ રિપોર્ટ આવતો હતો. આ દરમિયાન જો પોઝિટિવ દર્દી હોય તો તે અન્યના સંપર્કમાં આવી જતો અને અન્યને પણ સંક્રમિત કરી શકવાની શક્યતા હતી, ત્યારે હવે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે આજે પ્રભારી મંત્રી ગણપત વસાવાના હસ્તે આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબોરેટરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવે એક જ દિવસમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી હોવાનું આજે મંત્રી શ્રી ગણપત વસાવાએ જણાવ્યું છે. ત્યારે આશા રાખીએ કે અહીંયા જ રિપોર્ટ થતાં ફટાફટ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આવશે અને જો કોઈ પોઝિટિવ દર્દી હોય તો તાત્કાલિક તેને સારવાર પણ ચાલુ થશે અને તે અન્યને મળી સંક્રમિત ન કરી શકે એનો પણ એક લાભ જિલ્લાને થશે. આજરોજ કૃષ્ણપુર ગામમાં રહેતા પરિવાર માટે યુવા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવસારી અને સગાર ભારતી ગુજરાતની મદદથી ઇમ્યુનિટી વધારવા માટેની દવા, ઉકાળો અને સમસમની વટી 1000 પરિવાર માટે વહેંચવામાં આવી હતી. આ ઉપરાંત કનેરા અને ભગાડ ગામમાં રહેતા પરિવાર માટે યુવા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવસારી અને સગાર ભારતી ગુજરાતની મદદથી ઇમ્યુનિટી વધારવા માટેની દવા, ઉકાળો અને સમસમની વટી 1000 પરિવાર માટે સરપંચને આપવામાં આવી હતી. નવસારી જિલ્લામાં કોરોના અંગેના નિયમો અનુસાર જાહેર કરેલ જાહેરનામાનો જ્યાં જ્યાં ભંગ થઈ રહ્યો છે ત્યાં ત્યાં નવસારી પોલીસ દ્વારા જાહેરનામા ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ નવસારી જિલ્લા ખાતે આવેલા શાંતાદેવી શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પોલીસ પહોંચી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરી હતી, જેમાં ગાઈડલાઈનનું પાલન ન કરતા લારીવાળાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં કોરોના મહામારીને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 5 તારીખ સુધી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. જે અનુસંધાને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આજરોજ ફુવારા ખાતે આવેલ લેન્સકાર્ટ ઓપ્ટિકલ દુકાન ચાલુ હોવાથી તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ગુજરાતની કેટલી હોસ્પિટલમાં આગ લાગતા આજરોજ નવસારી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં આગ લાગી હતી. નવસારી ફાયરની ટીમ અને ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કોરોનાના દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે, તેમજ આ સમગ્ર ઘટનાનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. આ આગ લાગી ન હતી, પરંતુ આ આગ બાબતે તેનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો. આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો. ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે. ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય
કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. હવે તો નવસારી જિલ્લામાં એવી પરિસ્થિતિ આવી છે કે કોરોનાની સ્થિતિના કારણે જિલ્લા બહારથી ગાયો માટે આવતો ચારો પણ બંધ થઈ ગયો છે, જેના કારણે પશુપાલન કરતા લોકોની ચિંતા વધી છે, તેમજ ગૌશાળાઓને ચારની સમસ્યા સતાવી રહી છે. બીપી મારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારી કોલેજમાં અભ્યાસ કરતા એનસીસી કેડેટ્સોએ કોવિડ-19 જનજાગૃતિ અંગે એક વિડીયો બનાવ્યો છે, જેમાં તેઓએ હાથ સેનિટાઇઝ કરવા, સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેરવું, ઘરમાં રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો, ટોળો ના વળવું તથા વેક્સિન મુકાવો અને કોવિડ ફ્રી બનો જેવી યોગ્ય જાગૃતિ આપી છે, જેમાં કેડેટ્સોએ મલ્ટીમીડિયા ટેકનોલોજીનો ઉપયોગ કરી વિડીયો જાતે બનાવીને પોતે પણ નવી ટેકનોલોજી સમજી આમ સમાજના સારા નાગરિકના કર્તવ્યો નિભાવ્યા છે. ઉપરોક્ત સંયોજન લેફ્ટનન્ટ ઉક્તિ પટેલના માર્ગદર્શન હેઠળ થયું છે તથા ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ફરીદા મીનો ચહેરમ હોમજીએ પણ સફળતા પાઠવી હતી. નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષનું આજરોજ નિધન થયું હતું. નગીનભાઈ ગાવિત, જેઓ નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ હતા, તેમનું હાર્ટએટેકને કારણે આજરોજ નિધન થયું છે. જોકે 15 દિવસ અગાઉ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ કોરોનાને માત આપી ચૂક્યા હતા, પરંતુ હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડતા તેમનું નિધન થયું હતું. નગીનભાઈ ગાવિત ભાજપમાંથી સતત 2 ટર્મથી વિજેતા બનતા હતા અને તેઓ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા તરીકે ઓળખ ધરાવતા હતા. જોકે નવસારી જિલ્લા ભાજપ પક્ષે એક મજબૂત નેતા આજરોજ ગુમાવ્યો છે. નવસારી જિલ્લામાં હાલની કોરોનાની પરિસ્થિતિને લઈને સમાજસેવી સંસ્થાઓ પણ મદદ કરવા આગળ આવી રહી છે, ત્યારે નવસારીના શાંતાદેવી રોડના યુવાનો પણ મદદે આગળ આવ્યા છે. ત્યારે લોકોને ઓક્સિજનની અછતના પગલે તેઓ જ્યાં ત્યાંથી મેનેજ કરીને હોમ આઇસોલેટ થયેલા લોકોને ઓક્સિજન પહોંચાડી રહ્યા છે અને માનવ સેવા કરી રહ્યા છે. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજે જ કોરોના પોઝિટિવ કેસના 128 દર્દી નોંધાતા આજે કોરોના એક્ટિવ કેસનો કુલ આંકડો 1000 ને પાર થઈ ચૂક્યો છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 3675 થયો છે. આ ઉપરાંત આજે જ 87 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા અપાઈ છે. જોકે આજ સુધી કુલ 2559 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાનો સૌથી મોટો આંકડો કુલ એક્ટિવ કેસ 1003 નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. તેમજ આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા 2768 સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 2,30,620 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 2,24,170 નેગેટિવ કેસ અને 3,675 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં 113 લોકોના મૃત્યુ થયા છે, કારણ કે આજે પણ એક મૃત્યુ નોંધાયું છે. જોકે આ સાથે કોરોનાની વધુ વિગત મેળવવા માટે અમારો ખાસ અહેવાલ જોવાનું ચૂકશો નહીં. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 37.5 અંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 23.5 અંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 88% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 61% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 5.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પશ્ચિમની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.